યુનિવર્સિટીની પરીક્ષા ફીમાં વિસંગતતા જોવા મળતા એબીવીપી દ્વારા હલ્લાબોલ કરી પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લવાયું. ભાવનગર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની ફીમાં કરવામાં આવેલો વધારો પાછો ખેંચવા તથા સાયન્સમાં પ્રેક્ટિકલ તથા થિયરીના પેપરની અલગ અલગ ફી દર્શાવવા તેમજ પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ લંબાવવા અને પરીક્ષા ફી ભરેલ વિદ્યાર્થીઓને વધારાની ફી રિફંડ કરવા એબીવીપી દ્વારા કુલસચિવને આવેદનપત્ર આપવામાં આવ્યું. એમકેબીયુ દ્વારા 2016-17 સાયન્સના વિદ્યાર્થીઓની પરીક્ષા ફી રૂપિયા 350 લેવાતી, જે 2018-19માં 700 કરાઈ અને હવે 19-20માં વધારો કરીને 770 કરી દેવાઈ છે, જે સંદર્ભે કુલસચિવને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેનો યુનિવર્સિટીએ તાત્કાલિક નિર્ણય કર્યો અને સાયન્સના વિદ્યાર્થીઓને થિયરી અને પ્રેક્ટિકલની ફી અલગ અલગ લેવા મંજૂરી અપાઈ. જે લોકોએ એટીકેટીના પરીક્ષા ફોર્મ ભરી દીધેલ છે તે વિદ્યાર્થીઓને વધારાની પ્રેક્ટિકલ અને થિયરીની ફી રિફંડ કરાશે તથા બધા પરીક્ષા ફોર્મ ભરવાનો સમયગાળો 7 દિવસ વધારી તારીખ 19-8-19 સુધીનો કરાયો છે, તેમજ ફી ઘટાડવા ઈસીમાં મૂકવાની બાંહેધરી યુનિવર્સિટીના કુલસચિવ દ્વારા આપવામાં આવી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ વિદ્યાર્થીઓમાં જે યુનિવર્સિટી દ્વારા જાહેર કરેલી પરીક્ષા ફીમાં જે વધારો કર્યો છે એ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં બીએસસીની અંદર જે વિદ્યાર્થીઓને 700 રૂપિયા ફી હતી એને 750 કરવામાં હતી. સૌપ્રથમ જ્યારે વિદ્યાર્થીઓ એફઆઈમાં એડમિશન લીધું હતું ત્યારે એમની 350 જ ફી હતી, જેનો વધારીને પહેલા 700 અને પછી 750 ફી વધારો કરવામાં આવ્યો છે. જેમાં પણ જે વિદ્યાર્થીઓને ફક્ત એટીકેટીની પરીક્ષા દેવાની હોય, થિયરીની પરીક્ષા દેવાની હોય છે, તો પણ એ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલના પરીક્ષા પણ ના ફી ભરવાનું પણ યુનિવર્સિટી દ્વારા નક્કી કરવામાં આવ્યું, જેના વિરોધમાં આજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા બધા જ વિદ્યાર્થીઓને સાથે રાખી, બધી જ કોલેજના વિદ્યાર્થીઓને સાથે રાખી અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં તાત્કાલિક ધોરણે એ થિયરી અને પ્રેક્ટિકલની જે પરીક્ષા છે એની બંનેની અલગ અલગ ફી લેવાનું યુનિવર્સિટીએ નક્કી કર્યું છે. બીજું, પરીક્ષા ફોર્મ ભરવાનું જે પૂરું કરી દેવામાં આવ્યું હતું યુનિવર્સિટી દ્વારા એમાં 7 દિવસનો વધારો કરવામાં આવ્યો છે અને હજી પણ જે વિદ્યાર્થીઓની ફીમાં વધારો કરવામાં આવ્યો છે એ બાબતે ઈસીમાં મૂકવાની કુલસચિવ દ્વારા બાહેધરી આપવામાં આવી છે, અને જો ત્યારે પણ નહીં કરવામાં આવે તો ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી રચનાત્મક કાર્યક્રમ આપવામાં આવશે અને જેની પૂર્ણતઃ જવાબદારી યુનિવર્સિટીના સત્તાધીશોની રહેશે.